गुड मॉर्निंग बाळको उड़ान विद्यालय धोरण 3 અને વિષય पर्यावरण। तो बाळक मित्रों आपणे पर्यावरणनी अंदर पाठ 8 फर नी चर्चा अगाऊ करी हती। तो आजे आपणे एना विकल्पो जोईशुं जेनी अंदर सौथी पहेलो विकल्प छे कि कया पंखीना माथा पर कलगी होय छे। तमने बधा जाणो छो कया पंखीना माथा पर कलगी होय छे, राइट? तो मोर। तो आपणे चकली होलो कोयल ने बाज आपेलू छे। तो जेनो जवाब शुं आवशे? बाज। कयो पंखी पानी में तरता तरवा माटे चामडी वडे जोडायेला पंजानो उपयोग करे छे? तो जे पानी में कोण तरे छे? बतक। पंखी नी वात छे कि कयो पंखी तरे छे? बतक। तो आपणे अहीं जवाब में लखू छुं बतक। पानी अने कालोमां खोराकनी शोध खोळ माटे पोतानी चांचनो उपयोग करे छे। ए पंखी कयुं छे? तो एमां आवशे बगलो। पोतानी चांच वडे ए कादव अने पाणीनी अंदर जे नाना नाना जीवजंतुओ छे, माछलीओ छे, ए छુપાઈની ખાય છે। તે કોણ આવશે? બગલો। પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે? બે પંખી છે જે માળા સુંદર બનાવે છે, જેમાં સુગરી છે। સુગરી એ તણખલામાંથી માળો બનાવે છે, જ્યારે આ દરજીડો છે એ પાંદડા સીવીને માળો બનાવે છે। એ ચકલી જેવું લાગે એવું છે। તો અહીંયા આપણે જવાબમાં લખીશું દરજીડું। કયું પંખી પોતાની રો પાછળની તરફ ફેરવી શકે છે? તો જેની અંદર જવાબ શું આવશે? ઘુવડ। ઘુવડ પોતાની રો પાછળની તરફ ફેરવી શકે છે, તો આપણે અહીંયા જવાબમાં લખવાનું છે ઘુવડ। તો વિકલ્પો પછી આપણે ખાલી જગ્યા જોઈએ। તો અહીંયા ખાલી જગ્યા ફેરવી મારવાનું છે, અને પછી છે કે સુંદર રાગમાં ગાતું કાળા રંગનું પંખી કયું છે? તો પંખીઓમાં સૌથી સુંદર કાળા પંખી કોણ છે? કોયલ। અને જે લીલા રંગની છે કાળા રંગની છે, તો જવાબમાં આવશે કોયલ। પછી છે તણખલા બુદ્ધિને સરસ મજાનો માળો બનાવનાર પંખી કયું છે? તો આપણને બધાને ખબર છે કોણ છે? સુગ્રી। એ પછી છે ખાલી જગ્યા પંખી રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે, તો રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પંખી ઘુવડ છે, તો આપણે જવાબમાં લખશું ઘુવડ। ખાલી જગ્યા પંખી ઝાડના થડમાં કામ પાડી શકે છે, તો ઝાડના થડની અંદર કામ પાડનાર પંખી કયો આવશે? લકડકો। કારણ કે લકડકો પોતાની મજબૂત ચાંચથી થડને કામ પાડી શકે છે, તો આપણે અહીંયા લખીશું લકડકો। પછી છે મરેલા પ્રાણીનું માંસ ખાનાર પંખી ખાલી જગ્યા છે, મરેલા પ્રાણીનું માંસ ખાનાર પંખીમાં ગીધ છે, જે આપણે જોઈ ગયા કે એને સફાઈ પાંદર પંખી પણ કહેવાય છે, કારણ કે મરેલા પ્રાણીનું મૃતદેહ ખાય છે અને ત્યાં ગંદકીસા કરે છે। પંખીઓના રાસાની અંદર પણ ગીધ આવે અને માંસ ખાનાર પંખીમાં પણ ગીધ આવે। ખાલી જગ્યા પોતાની ગરદનને ઝટકાથી આગળ પાછળ કરે છે,
जे डोक छे एने पाछळ फेरवी सके छे, परंतु अहींया जे मैना छे मैना पोतानी गर्दनने झटकाथी झटका मारीने आगळ पाछळ करे छे। आपणी बोलीनी नकल करनार बोली एटले के अवाज, आपणा अवाजनी नकल करनार पक्षी कयुं छे? ઉપર। આપણે શું બોલીએ એવું તમે કોઈ પિક્ચરોમાં અને કોઈ સિરિયલોમાં પણ જોયું હશે કે પોપટ આપણા અવાજની નકલ કરતું હોય છે। આપણે સીતારામ બોલીએ તો પોપટ પણ સીતારામ બોલે। ઓકે, ખાંચીના પંખી પોતાના રંગીન પીંછા ફેલાવીને કળા કરે છે, તો કળા આવે તો આપણે બધાને ખબર પડી જાય કે પંખી કયું હોય, મોર। તો આ ખાલી જગ્યા તમારે પર્યાવરણની માહિતીની અંદર લખવાની છે। એ પછી ખરા ખોટાની નિશાની કરો, તો અહીંયા લખ્યું છે કે દરેક પંખીની પાંખો એક જ પ્રકારની હોય છે, તો શું આવશે? રોંગ, એટલે કે એક પ્રકારની હોતી નથી। નાનું પંખી હોય તો એની પાંખ નાની હોય, મોટું પંખી હોય તો એની પાંખ મોટી હોય, તો દરેક પંખીને એક પ્રકારની પાંખ હોતી નથી। તો ત્યાં આપણે શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે। પછી છે, કેટલાક પંખીઓ પાણીમાંથી પોતાનો ખોરાક મેળવે છે। કેટલાક કયું છે? એટલે કે કોઈ કોઈક જ જે પોતાનો ખોરાક પાણીમાંથી મેળવે છે, જેની અંદર બગલો છે, બતક છે, હે, એ બધા પોતાનો ખોરાક પાણીમાંથી મેળવે છે, તો એની અંદર શું આવશે? રાઈટ। એ પછી નંબર 3 છે કે પંખીઓની આપણી જેમ કાન હોય છે, તો પંખીઓને આપણી જેમ કાન હોતા નથી, પરંતુ કાનની જગ્યાએ કાણા હોય છે, તો અહીંયા શું આવશે? ખોટું, તો ત્યાં આપણે રોંગ કરીશું। એ પછી પંખીઓ ચાંચ વડે પોતાનો ખોરાક લે છે, તો ત્યાં આવશે રાઈટ, કારણ કે પંખીઓને ચાંચ હોય અને તે ચાંચ વડે ખોરાક ખાય છે। બધા જ પંખીઓ ઝાડ પર માળો બાંધે છે, તો અહીંયા શું આવશે? રોંગ, કારણ કે બીજા એવા કેટલાક પંખીઓ છે જેમાં કબૂતર છે, ચકલી છે, જે ઘરમાં અથવા તો છત ઉપર પોતાના માળા બાંધે છે। ચકલી ઘરમાં માળો બાંધે છે, તો એમાં શું આવશે? રાઈટ, કારણ કે ચકલીને ઝાડ કરતાં ઘર વધારે પસંદ હોય છે। બગલો સફેદ રંગનો હોય છે, તો ત્યાં શું આવશે? રાઈટ, કારણ કે બગલાનો રંગ કેવો હોય છે? સફેદ હોય છે, તો ત્યાં આપણે રાઈટ કરવાનું છે। કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તો ત્યાં આવશે રાઈટ। જેમ આપણે માણસોને દાંત પડી ગયા પછી નવા દાંત આવે છે ને, તો એ જ પ્રમાણે પંખીઓને પણ જૂના પીંછા જે ખેરવી નાખે, એટલે ખેરવી એટલે કે ઉખેડી, પોતાના શરીરથી છૂટા કરે એટલે કે ખેરવી નાખે છે, અને એ લોકોને એની જગ્યાએ નવા પીંછા આવે છે। તો તમારે આ ખરા ખોટા તમારી નોટબુકની અંદર લખવાના છે। એ પછી જોડકા છે, તો અહીંયા છે કે ઘુવડ, તો ઘુવડને સાચો જવાબ આપણે સામે જ લખવાનો છે। ઘુવડ છે, ઘુવડ એ શું છે? તો રાત્રે જોઈ શકનાર પંખી છે, ઘુવડ રાત્રે જુએ છે, તો એની સામે આપણે સાચો જવાબ લખવાનો છે। પછી છે મોર, તો સુંદર રંગબેરંગી પીંછાવાળું પક્ષી। પછી બાજ છે, તો બાજને આપણે આગળ પણ જોઈ ગયા, શિકારી પંખી કહેવાય, તો ત્યાં આપણે શિકારી પંખી લખવાનું છે। પોપટ, અને પોપટની સામે લખવાનું છે વાંકી, અને અણીદાર લાલ ચાંચવાળું પક્ષી, અને લાસ્ટમાં છે સુગરી, તો સુંદર માળો ગૂંથનાર પંખી। ખબર પડી? તો આ પ્રમાણે તમારે લખવાનું છે। એ પછી પ્રશ્નોના જવાબ છે, તો અહીંયા છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો। પંખીઓ સિવાય એવા બીજા કયા પ્રાણી છે કે જે ઉડી શકે છે? તો પંખીઓ તમે કહેશો કે હા, જે પાંખ છે એ ઉડે છે, પરંતુ આ ઉપરાંત પતંગિયા છે, મધમાખી છે, મચ્છર છે, હે, માખી, ચામાચીડિયું, તીતી ઘોડો, પછી તમને ખબર હોય તો વંદા પણ ઉડતા હોય છે, તો આપણે એની અંદર આ બધા પ્રાણીઓના નામ લખવાના છે। પોપટ શું ખાય છે? તો તમને બધાને ખબર છે પોપટને જામફળ, લીલા મરચાં, હે, એ બહુ ભાવે છે। આ ઉપરાંત પોપટ જીવડા અને ફળ પણ ખાય છે, જીવડા અને ફળ પણ પોપટ ખાય છે, તો આપણે આ પ્રમાણે લખવાનું છે। બગલો શું ખાય છે? તો બગલો તો શાંત પાણીમાં ઊભો રહી લાંબી ચાંચ વડે
માછલી કે નાના જીવોને પકડીને ખાય છે। તો અહીંયા બગલો પોતાની જે પાણીમાં ઊભો રહીને શાંત એટલે કે એકદમ શાંત પાણી હોય એની અંદર માછલી જે ફરતી હોય એનો શિકાર કરે છે। આ ઉપરાંત બીજા નાના જે જીવો છે એનો પણ એ શિકાર કરીને ખોરાક ખાય છે। આ ઉપરાંત નવો પ્રશ્ન છે, ચકલી અને કાબરનો ખોરાક શું છે? ચકલી અને કાબર શું ખાય છે? તો ચકલી અને કાબર ખોરાકમાં અનાજના દાણા, જીવડા, ઊંધઈ અને ઈયળ વગેરે ખાય છે। પાણીની આસપાસ રહેનારું પંખી કયું છે? તો અહીંયા આપણે જોયું કે બગલાને પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે, કારણ કે પાણીમાંથી એ પોતાનો ખોરાક મેળવે છે, તેથી તે પાણીની આસપાસ જ રહેતું હોય છે। તો અહીંયા પાણીની આસપાસ રહેનારું પંખી કયું છે? બગલો છે। ઓકે, તો તમારે આટલે સુધી તમારે પર્યાવરણની નોટબુકની અંદર સુંદર અક્ષરે લખવાનું છે અને સાથે સાથે અસાઇનમેન્ટ તૈયાર પણ કરવાનું છે।